એમાં મારો મિત્ર ગભો મારી પાસે મન કે કોવિડમાં હો વેક્સિન દેવડાવવા જાવું ને ક્યાં જાવું વેક્સિન દેવડાવવા મેં કીધું હારું આલ વેક્સિનનો ડોઝ દેવડાવવા ગયા તો આ નર્સબેન બેઠા હતા નઈ ગભન બેહરો નર્સબેને પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હ બીજો ડોઝ છે અચ્છા બીજો ડોઝ છે તો ગભરાવશો શા માટે તમે હ बीचोंडो पहलोंडो जब कह यहाँ थे आप यहाँ पे लो हो तो आपे जमना है तो अच्छा जमना, जमना तो तो है तो, 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 तो मैं इतना बता परशोर एब्जियब क्यों थी क्यों घबराए जाओ छोटा मैं किधने घबरात होना थी तो सोच करो चो विचार करो चो सो विचार करो चो तो मैं कीटलू प्रेम थी પણ એમાં શું થઈ ગયું તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું આટલું બધું બેન બેન પ્રેમથી ન પૂછાય કેમ એમાં શું થઈ ગયું થાય કે કાંઈ નથી ગયું ભારત સરકારે ત્યાં ડોઝ નું કીધું છે અમે આઠ આઠ સુદેવી આ જાવ કે હાલો નવરા છે તે એકાદો ડોઝ દીએ પણ એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું

હું ગભો બે ગયા મેં કીધું બાપા મજામાં કઈ જરૂર હોય તો કે જો સારું છે ને હવે પેલા સારું નો દીકરો થમા ઓક્સિજન ની પાઇપ ઉપર થી પેલા પગ લઈ લે પછી જે કેવું કે કે જીવાડો આવ્યો છો કે મારવા આવ્યો છો એમાં એક બાપા બિચારા ટિફિન નું ડબલું લઈને હોસ્પિટલમાં જતા હોય છે ને હજી તમે આમ એ દાદર બે દાદર સીડા અને ગ્રિલ આવી ને એટલે ગ્રીલમાં હજી તમે પગ મૂક્યો ને તે ખાલી

પછી એ આવીને કહી કે બાપા તમને કોવિડ નથી એ તો હું કહું છું કોવિડ નથી કઈક માણાના પેટનું પેટ નું છે આ તો મારા દીકરા ને રહ્યા ને એ નર્સ માં કામ કરે છે એટલે હું ટિફિનનું નું ડબલું દેવા આવ્યો ખાલી ખોખારો ખાધો હતો એમ જો અમારે રિવાજ છે ખોખારો ખાવાનો એમ મારી નાખશો જોઈ લાવ તમે એમાં એ ખબર નઈ અગિયાર નંબર ના વોર્ડ માં નવ નંબર ના ખાટલામાં સાડા દસ વાગે ને એટલે દર્દી સીતારામ થઈ જાય હોમ મારા દર્દી સીતારામ થઈ ગયો મંગળવાર પાછો એક દર્દી ને નવ નંબર ના ખાટલા મેં એડમિટ કર્યો સાડા દહ વાગે સીતારામ થઈ ગયો બુધવાર વળી પાછો તમને કોઈ નવો દર્દી એવો નવ વાગે સીતારામ ડોક્ટરો નવ નંબર ના ખાટલામાં હું કઈ ભડાકા થાય કઈ જ ખાટલામાં બહાર તપાસ કરો છે હું તમે જેટલા સિરિયસ છો ને એટલું બધું સિરિયસ પણ કઈ યા નતું ઓલી કામવાળી બાઈ બિસારી હવારે હાથ હાડા હાથ વાગી આવે કચરા પોતા કરે બધું એને ધણીએ નવો મોબાઈલ લઈ દીધેલો કસરા પોતા મો શું ધ્યાન આપે એટલું મોબાઈલમાં ધ્યાન આપે આપ્યું ફોટા પડે રાખે રીલ્સ ઉતારે રાખે સાડા દસ વાગે બિચારી કામ પતી જાય એટલે ત્રણસો ટકા બેટરી રહી હોય ને એટલે ની પિન કાઢીને સાર્જર ની ભરા એક છે સાડા દસ વાગે સીતારા બોલો આમાં ઘણા આમાં ભૂલ માં જોઈએ ગયા છો સાજા ભૂલ માં ગયા છો બહુ ભૂલ માં ગયા હું તો હજી કઉ છું બે હાથ જોડીને પ્રણામ કરું તમે જેની માળા કરો છો તમે જેનું ભજન કરો છો તમે તેના દીવા કરો છો એની ઉપર તમને જરાય ભરો નથી એક વખત તો યાર તમે એને એને સાચા દિલ થી સંભારો તો ખરા તમારું પાંચ મિનિટ કામ મોડું થાય હનુમાનજીને શ્રીફળ વધેરવાની વાત આવી તો કે ઈ કામ નથી અંબે માં પૂજો અંબે માં બિચારી ન્યા જાય સુંદરી ચડાવી જાય એ હજી ન્યાથી ઉભી થઈને કામ પાડ પાડવા આવે તો આનું મન ડગી જાય તો કે એને નહીં હવે ખોડિયાર નહીં જો એ બધા એકબીજા એક ભાઈ હનુમાનજી તમે ગયા તા કામ કરવા તો કે ના ના મારે કામ નો પડ્યું તમને બોલે એ અંદરો અંદર બીજા અહીંયા આવડો હેરાન થતો હોય અને મૂળ નથી ખબર પડતી તું જેનું ભજન કરશું એનું એક વખત સતત ભજન કરેલા તારું કામ થઈ જાય એ ફાઈનલ જાય આ કેટલા આ ગામડાના કેટલા હુવાળા માણસો કેટલા બુદ્ધિશાળી તો હતા જ હુવાળા કેટલા વિશી કે દીવો કરો હવ હારું કરશે બાપા દે તમને અને વિશી ઉતરી ગયેલા ને દાખલા છે આ પરસા અહીંયા જ બને છે કોઈ દી હોંગકોંગમાં અમેરિકામાં એવા પરસા બીને હું કામ ત્યાં શ્રદ્ધા જ નથી નીતિ છે અહીંયા અહીંયા શ્રદ્ધા છે પણ નીતિ નથી લઈ જાય તો દેવા સમજતા નથી અને અમુક અમુક મહાનગરો રહ્યા હોતા નથી ને એટલે હવાર ઉઠે છે નો સમજાય અત્યારે બધું અત્યારે નો સમજાય હા મેં બાપા મંદિરના ના ઓટલે બેઠેલા ને મારતી પૂછતા પૂછાય ગયું દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળો જેવું કરવા મેં કીધું આવો બાપા હાથ બાર અમારા બાપુજી નો છે તો અહીંયા જાવશો ને હજી અમુક ને હાથ બાર ના નકલ ની ખબર નથી મહાનગરોમાં કોઈ કે હા સારું ભલે દિવાળી કરો પણ ડોહો ફટાક્યો છેટા ફોડજો જો ભાઈ કાંઈ કે માણ માણ એક કપા ભેળો જો નયા વ્યા ગયા તે કપા ભેળો ગયો તમે આઠમે આવ્યા ને તે મારા દીકરા ગોઠણ સુધીના કપામાં કંઈક ફોટા પાડીને જાવ છો રોકે કે નહીં જ્યાં રોકવું પડે ને કારણ વાયટું થઈ જાય હા અમે સુઈકા તો એટલે હાથ પેઠી હોય લીલા લે લખડા જાવ છો એ કે મેં કીધું હશે બાપા આવો સુરત અમદાવાદ મુંબઈ આવો અમારા છોકરાઓ છે અહીંયા શું કરે મોટા થાય આ યુવાનો ને નહીં સમજે ઉપરથી જાય પચીસ વર્ષ પછી આ જોબ સંભળાય મોટા થયા કેમ મોટા થયા કે બાબો ડોસી બે અમને અહીંયા કઈ મહાનગર માં ફાવે નહીં અમે અડધો રોટલો ખાઈ પણ ફખનો ખાય એટલે એ બધા અહીંયા મોટા થવા મેલા કેમ મોટા થવા મળે કે ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય તેલ અહીંથી જાય બકાલો અહીંથી જાય ઘી અહીંથી જાય દહીં અહીંથી જાય છેલ્લે બાકી શાહે અહીંથી જાય શાહે હોત તમે અહીંથી મોકલ્યું કે હા મેં તો પાંચ લીટરના ઓલા બવણા આવતા એમાં મોકલું ના બાપા ના બવણામાં હવે કોણ શાહે લીધા ઓલા કિલિન્ડર ને કંડક્ટર જ ના પાડે છે કે આ ધંધો ન કરો ઢાંકણા ખુલી જાય એટલે હવે એ કે બી બંધ કરી દે મેં તો શાહે હેમાં મોકલો એ કે ઓલા હવા બે આ પ્લાસ્ટિકના ભંભા ન થતા એનું ઢાંકણું દે દે એટલે મુંબઈ સુધી ઊભું ન રહે મેં કીધું એ સારું લેવા તો મેં કીધું તો તમારા ગામડામાં પ્લાસ્ટિક ના ભંભા મળી રહી દાદા કે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી આવે ને બધું સમજાય જાય ને તો પાયર પડી જાવ બધું નથી સમજાતું ને એ જ વાંધો બધુંય સમજાય જાય ને તો ખરેખર પાયર પડી જાવ મારું તો હું તો હાસ્ય કલાકાર તરીકે અહીં આવ્યો ને હું તો કે એમ આવતા ભાવ માં હાસ્ય કલાકાર નથી થવું ખોટા બહુ દાંત કાટવા પડે છે એનું રીઝન હું તમને આપું પાંચસો પાંચસો કિલોમીટર ના રસ્તા કાપીને ના હોય આખી રાત બીજા ડાયરો કર્યો હોય ગાડીમાં નીંદર થઈ ન થઈ ઠાકા હોય બમ ફાવે રોજડા આડા પડે ભૂનાણા આડા પડે બમ ફાવે ને થાકી ગયેલા હોય ને સીધા તમને કોઈ લીલન ના જભા કરીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને સ્ટેજ ઉપર આવી જવાનું અંદર હું હાલતું હોય કેવું હાલતું હોય શું પ્રોબ્લેમ છે કઈ રીતનું છે તમારે અમારે હું કે દેખાડવાનું એ બધું સાઈડમાં મૂકીને ભગવતીના નામ હું કામ લઈશ અમારું આ સ્થિર કરી દેજે એટલે આ બધા સ્થિર કરી આ બધું એટલા માટે કરી કોઈ કયા ફિલ્મમાં ક્યાંય અમિતાભ બચ્ચન કઈ આરાધના કરી દે હે જગત અંબાઈ આજ મારું ફિલ્મ આવે હો બાપ હાલો દેજો ફિલ્મ એવું કદી એને પ્રાર્થના કરી એને ખબર છે કે આપણું હાલવાનું જ છે એને બગાડવાના છે એટલે હાલ છે અને અમારે સુધારવાના છે એટલે અમારે થોડુંક ભોગવવું પડે અમારી અંદર હું હાલતું હોય તમને ક્યાં દેખાડવાનું છે અમારે હાલો એ બધુંય સાઈડ માં મૂક દે માતાજી ને પ્રાર્થના કરી મગજ સ્થિર કરી દેજે હું કામ આ બે હજાર અમને સાંભળવા આવ્યા છે ને અમે રાજી થઈને જવા જોઈએ અને એક કલાક નો અમે ખૂબ મજા કરાવી દઈ ને ખૂબ મજા કરાવી તોય અમુક કળતર હોય ને હેઠેથી બેઠી બેઠી કે શું કેવાય એ તમને ન ખબર નાખીને બેઠો હોય તો એટલી મજા કરાવે સમાજ ને ન પૂગાય પણ આખું લાલ ઉજાગ્રહ છે એક તો વસ્તુ સમજો